સલામ વરમત વબરકાતું હું ઇમરાન સર એમ એમ ઈર સ્કૂલ વતી ઓનલાઈન શિક્ષણમાં તમારા સૌનું સ્વાગત કરું છું વિષય ગણિતમાં આજે આપણે ખૂણાઓની સમજ વિશે થોડીક સમજ મેળવીશું તો સૌથી પહેલાં આપણે ખૂણો જોઈએ કાટકોણ તમે ત્રીજા ચોટા રોડમાં ભણીને જ આવ્યા છો તો પણ તમને સમજાવી દઉં કે કાટકોણ એટલે કે નેવું આઉસ નામ આપના ખૂણાને કાટકોણ કહેવાય બરાબર તમારો કાટકોણનું માપ તમે કાટકોણ કોણ માપકની મદદથી માપશો જુઓ વિદ્યાર્થી મિત્રો કોણ માપક તમારું જ્યાં તીર હોય તે તરફનો નિશાન એ તરફના અંકો તમારે લેવાના કોણ માપક પર તમારે તમને બે લાઈન અંકોની જોવા મળશે એમાં તમારું જ્યાં તીર જાય એ લાઈનથી ઝીરોનો અંક તમારે લેવાનો જો અહીંયા ઝીરોવાળું છે ને આકાંગીયું નેવું હાઉસ પર એટલે કે નેવું હાઉસના માપના ખૂણાને કાટકોણ કહેવાય બરાબર હવે ઘડિયાળમાં જો આપણે નેવું હાઉસનો ખૂણો જો બતાડવો હોય તો કયા કાંટા આવે તો જો અહીંયા ત્રણ પર એક કાંટો હોય ને એક બાર પર હોય તો નેવું હાઉસનો ખૂણો રચાય બરાબર એક કાંટો નવ પર હોય ને એક બાર પર હોય તો બી નેવું હાઉસનો ખૂણો રચાય ત્રણ પર હોય એક કાંટો ને બીજો છ પર હોય તો પણ નેવું હાઉસનો ખૂણો રચાય નવ પર હોય ને છ પર હોય તો પણ નેવું હાઉસનો ખૂણો રચાય આવી રીતે ઘડિયાળના કાંટાઓ આ દિશામાં આવી આવી રીતે જોવા મળે એટલે કે નેવું હાઉસનો ખૂણો કાટકોણ કહેવાય બરાબર ઘડિયાળનો કાંટો હવે બીજો ખૂણો છે આપણો લઘુકોણ લઘુકોણ એટલે શું કે નેવું હાઉસના માપથી નાના માપના ખૂણાને લઘુકોણ કહેવાય લઘુ એટલે કે નાનો નેવું હાઉસના ખૂણાથી નાના ખૂણા હોય જેવી રીતે કે સાહીઠ આંશનો ખૂણો હોય પિસ્તાલીસ અંશનો ખૂણો હોય વીસ આંશનો ખૂણો હોય પંચોતેર અંશનો હોય અઠ્યાંશ એટલે નેવું ટી ઓછા માપનો ખૂણો હોય એને આપણે નવુકોળ કહેવાય હવે જુઓ અહીંયા એક ખૂણો દોરેલો છે એનું આપણે માપ કયું એ જોડવા માટે કોણ માપકને આપણે અહીંયા સેટ કરીએ કોણ માપકને નીચેની લીટી પર રાખીને તીર આ બાજુ છે એટલે કે આપણે અહીંયાનો ઝીરોનો અંક લેવાનો તો આ આપણી તીર ક્યાં જાય છે જુઓ આપણું આ લીટી આવી અહીંયા આવી આ કયા માપનો ખૂણો થઈ ગયો પચાસ પચાસ અંશનો ખૂણો કહેવાય એવી રીતે કોણ કોણમાપકની મદદથી તમારે ખૂણાઓ માપવાના રહેશે હવે અહીંયા ત્રીસ અંશનો ખૂણો દોરવાનો છે જુઓ આપણે અહીંયા આ બાજુને તીર કહેવું આ વખતે હવે આપણે કોણ માપકને સેટ કરીએ બરાબર કોણ માપક મૂકીને તીર કઈ બાજુ છે આ બાજુ એટલે શૂન્યનો ખૂણાક આ બાજુથી લેવાના શૂન્ય દસ વીસ અને ત્રીસ ત્રીસની ઉપર ટપકું કરી લો વિદ્યાર્થી મિત્રો અને હવે એ ટપકાને આપણે માપ પટ્ટીની મદદથી જોઈન્ટ કરી લો જુઓ આ તમારો ત્રીસ આઉસનો ખૂણો રચી ગયો બરાબર આને કહેવાય લઘુકોણ એવી રીતે ઘડિયાળમાં પણ તમને કાંટા દોરવાનું કીધું હોય તો જુઓ આને તો ન્યવ આઉસનો એટલે કે કાંટકોણ કહેવાય હવે જે કાંટાઓ તમને આ બે કાંટા આવી રીતે નાના જોવા મળે આવી રીતે એટલે કે કમસે કમ પાંચ મિનિટ તમને ઘડિયાળના કાંટાઓમાં પાંચ મિનિટ હોય કે દસ મિનિટ હોય એટલે કે પંદર મિનિટથી નાનો કાંટા હોય પંદર મિનિટથી ઓછા સમયનો જે કાંટો હોય એને આપણે લઘુકોણનો કાંટાઓનો માપ કહેવાશે બરાબર એટલે કે પંદર મિનિટથી ઓછો સમય બતાવતો હોય જે બે કાંટાઓ તેને આપણે લઘુકોણ કહેવાય બરાબર હવે છે ગુરુકોણ ગુરુ એટલે કે મોટો નેવું આંશથી મોટા માપના ખૂણાને ગુરુકોણ કહેવાય જેવી રીતે કે સો આંશનો ખૂણો એકસો પંદર અંશનો ખૂણો એકસો સાહીઠ એકસો પંચોતેર બરાબર એવું જે નેવું આંશથી મોટા માપના ખૂણા હોય એને આપણે ગુરુ કોણ કહેવાય જો અહીંયા આપણને એક ખૂણો દોર્યો છે એનો માપ આપણને ખબર નથી તો એ માપવા માટે આપણે કોળમાપકનો ઉપયોગ કરીશું કોળમાપકને બરાબર સીટી પર સેટ કરીને હવે જો આપણું તીર અહીંયા છે એટલે ઝીરોની દિશા આ બાજુની લેવાની ઝીરો પરથી તમે જાઓ ક્યાં એવું એકસો વીસ પર જો વિદ્યાર્થી મિત્રો બરાબર તો આ ખૂણાનું માપ કેટલું આવશે એકસો ને વીસ અંશ એટલે શું કહેવાશે નેવુંથી મોટો છે ને એટલે ગુરુકોણ ખૂણો કહેવાય હવે આપણે અહીંયા એકસો ને પાંચ અંશનો ખૂણો દોરવાનો છે બરાબર તીર કરો એક કોઈ એક જ બાજુ પર હવે આપણે કોણ માપક મૂકીને તીર આપણો આ બાજુ છે એટલે ઝીર શૂન્ય આપણે આ તરફથી લેવાનું આ તરફથી શૂન્યની દિશા લેવાની અહીંયાથી એકસો પાંચ કાં આવે

આવી મોટા બે બે કાંટાઓ વચ્ચે આવો મોટું ગેપ તમને જોવા મળે એને ગુરુ કોણ કહેવાય એટલે કે પંદર મિનિટથી વધારે સમય હોય અને ત્રીસ મિનિટથી ઓછો સમય જોવા મળે તમને વીસ મિનિટ હોય 25 મિનિટ હોય આવા કાંટાઓ જોવા મળે પંદર મિનિટથી વધારે અને ત્રીસ મિનિટથી ઓછું તો તમને એમ આપના કાંટાને તમે ગુરુ કોણ કહેવાય બરાબર હવે બીજું એક ખૂણો છે આપણી પાસે સરળ કોણ સરળ કોણ એટલે કે પૂરેપૂરો એકસો એંશી અંશના માપનો ખૂણો તમને એવી રચના જોવા મળશે વિદ્યાર્થી મિત્રો બંને બંનેવું કિરણ એની વિરુદ્ધ દિશામાં તમને સરળ જોવા મળશે ઘડિયાળમાં જો એક કાળો ત્રણ હોય એક નવ પર હોય તો સરળ કોણ બને એક બાર પર હોય ને એક છ પર હોય તો પણ સરળ કોણ બને બરાબર સરળ કોણ એટલે કે એકસો એંસી અંશના માપનો પૂરો ખૂણો જેની આખી લીટીઓ સામસામે જ તેના તીર કિરણો જોવા મળશે બીજો એક ખૂણો છે પ્રતિબિંબ કોણ પ્રતિબિંબ એટલે કે અરીસો અરીસોમાં આપણે આપણું પ્રતિબિંબ જોઈએ ને તમને એક ખૂણો દોરેલો હશે જુઓ ખૂણો દોરેલો છે આ પણ એની અંદર તમને પૂછેલું નથી બરાબર પ્રતિબિંબ કોને કહેવાય ખૂણાની અંદરનો ખૂણો તમને માપ પૂછેલું ન હોય પણ એ ખૂણાની બહારનું તમને પૂછેલું હોય માપ તો એને તમારે કહેવાય પ્રતિબિંબ કોણ બહારનું પૂછેલું હોય બહારનું પ્રતિબિંબ તમને પૂછ્યું છે અંદર ખૂણો નથી પૂછો બહારનું તમને પૂછેલો છે એટલે કે આવા ખૂણાઓને પ્રતિબિંબ કોણ કહેવાય આશા રાખું છું તમને સારી રીતે સમજ પડી હશે એને સારી રીતે સમજી વિચારીને ગણિતની નોટબુકમાં કરવાનું જઝા કોમુલ્લાવ ખૈરન જઝા